ચલાવજો. છેલ્લે આપણે હેરોનનું સૂત્ર જોઈએ. બોલો, કશો વાંધો નહીં, જાઓ. પ્રકરણ નંબર 10, હેરોનનું સૂત્ર. એક સૂત્ર, કેમ કે પ્રકરણનું નામ જ શું છે? હેરોનનું સૂત્ર. હેરોને એક સૂત્ર આપ્યું હતું, આપણે એક સૂત્ર લખી નાખીને તૈયાર કરી નાખીએ. શું હતું હેરોનનું સૂત્ર? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. અત્યાર સુધી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, એમાં બે કિંમત જરૂરી હતી, પાયો અને વેધ. પાયો અને વેધ. અહીંયા જો તમે ત્રિકોણની ત્રણ બાજુ જાણતા હોય, ત્રિકોણની કેટલી બાજુ હોય? જો તમને બાજુનું માપ ખબર હોય તો બાજુના માપ ઉપરથી પણ તમે ક્ષેત્રફળ શોધી શકો છો. પાયો અને વેધની જરૂર પડશે નહીં. એના માટે હેરોને સૂત્ર આપી દઉં. તો એ હેરોનનું સૂત્ર શું છે? ઓકે, હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ સી, જ્યાં એ બી સી એ ત્રિકોણની બાજુ છે. શું છે? અથવા ત્રિકોણની બાજુનું માપ, બાજુનું માપ છે એ બી અને સી. તથા એસ એ અર્ધ પરિમિતિ છે. એસ શું છે? હવે પરિમિતિનો મતલબ જેટલી પણ બાજુ હોય ને એનો સરવાળો. અહીંયા ત્રિકોણની ત્રણ બાજુઓ હોય છે એટલે ત્રણ બાજુનો સરવાળો. પણ અર્ધ પરિમિતિ એટલે શું? તો કે બાજુના માપનો સરવાળો ભાગ્યા બે. અહીંયા બાજુના માપ શું હતા? એ વત્તા બી વત્તા સી, એને બે વડે ભાગો એટલે તમને એસની કિંમત મળે છે. મતલબ જો તમે ત્રિકોણની ત્રણ બાજુના માપ જાણતા હોય તો તમે એના ઉપરથી એસ શોધી શકો અને પછી એને તમે આ ક્ષેત્રફળના સૂત્રમાં મૂકી દો એટલે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. બસ આ એક સૂત્ર છે, આ એક સૂત્ર યાદ રાખી લેજો બરાબર. અને આ એનું અર્ધ પરિમિતિનું સૂત્ર છે, બંને વસ્તુ યાદ રાખજો. ઓકે, તો હવે એના ઉપરથી આપણે ડાયરેક્ટલી દાખલા નંબર 1 ઉપર જઈએ. સ્વાધ્યાય 10.1 અને દાખલા નંબર 1. એ હાર બોલો, હાલો દાખલાની રકમ. ઓકે, જેની બાજુની લંબાઈ દેખાય છે, આમાં કપાતું નથી ને, કપાતું નથી ઉપરનો ભાગ, એમ કહું છું. બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ, ભાઈ એક જ બાજુનું માપ આપ્યું છે, ચાલે ને? કેમ કે સમબાજુ ત્રિકોણના બધા બાજુનું માપ કેવું હોય? સરખું જ હોય. સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ આકારના એક ટ્રાફિક સિગ્નલ છે બરાબર, ટ્રાફિક સિગ્નલનું બોર્ડ આપેલું છે. સમબાજુ ત્રિકોણ પાટિયું કહીએ, ચલો હું દોરું છું. સમબાજુ ત્રિકોણ છે એવું, એવા આકારનું એક ટ્રાફિક સિગ્નલનું અથવા સિગ્નલનું બોર્ડ આપણને આપેલું છે, જેનું માપ કેટલું છે? એ બરાબર. દાખલા તરીકે ત્રિકોણનું નામ આપી દઉં એ બી સી, અને એના બાજુનું માપ શું કહું? કેમ ત્રણે ત્રણમાં એ લખ્યું? કેમ કે સમબાજુ ત્રિકોણ છે. ઓકે, અને ત્રણેયનું માપ એ થાય છે. હવે ધ્યાન આપજો, તો તમને શું શોધવાનું કીધું છે? ક્ષેત્રફળ શોધો. ઓકે, પરિમિતિ આપી છે. પરિમિતિ કેટલી આપી છે? તો અહીંયા એક સમબાજુ ત્રિકોણ છે અને એમની પરિમિતિ કેટલી આપી છે? 180 અંશ, ભૂલી જાઓ હવે બરાબર, ખૂણા પતી ગયા, હવે સેન્ટીમીટરમાં પરિમિતિ તમને આપી છે. તો આનું ક્ષેત્રફળ શોધવાનું. ક્ષેત્રફળ બે રીતે શોધી શકાય સમબાજુ ત્રિકોણનું. સમબાજુ ત્રિકોણનું એક સૂત્ર આવું છે, સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું
સૂત્ર કેવું છે ખબર છે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આવું પણ એક સૂત્ર છે શોર્ટમાં, જ્યાં બાજુનો વર્ગ કરો અને તમે આનો ગુણાકાર કરો, તમને જવાબ મળે. એ કોનું મળે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. અહીંયા એનો મતલબ બાજુ કહેવાય, બાજુનો વર્ગ કરવાનો. જેમ કે આપણા પાસે પરિમિતિ કેટલી છે? ઓકે, પરિમિતિનો મતલબ 3 બાજુનો સરવાળો. અહીંયા 3 બાજુ સરખી છે એટલે હું આ રીતે કહી શકું 3a = 180. રેડી? તો એ બરાબર કેટલા થાય? 180/3 એટલે કે 60 સેન્ટીમીટર. એક બાજુનું માપ કેટલું થયું કહેવાય? આ પ્રત્યેક બાજુ સરખી જ હોય ને? તો તમે આ એની કિંમત અહીંયા મૂકો તો તમને આ ક્ષેત્રફળ શું મળે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા એનો વર્ગ એટલે કે 60 નો વર્ગ. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 6 6 36, 9 4 36, 900. એટલે જવાબ શું આવ્યો? 900 વર્ગમૂળમાં 3. અહીંયા એકમ સેન્ટીમીટરમાં છે તો ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટરનો વર્ગ આવે. બરાબર. જો એકમ બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો એકમ શું આવે? ક્ષેત્રફળનો સેન્ટીમીટરનો વર્ગ. પણ બાજુનું માપ મીટરમાં હોય તો એકમ પણ મીટરનો વર્ગ આવે છે. ઓકે, તો આ તો તમે જૂનું સૂત્ર છે, પણ આપણે તો પ્રકરણ કયું ભણીએ છીએ? હેરોનનું. તો મતલબ આપણે દાખલો કયા સૂત્રની મદદથી શોધશું? હેરોનના સૂત્રની મદદથી. આપણો જવાબ શું આવશે? 900 વર્ગમૂળમાં 3. જવાબ બદલાય નહીં. બરાબર. તો ચાલો હું હવે એ જ લખી નાખું છું, એ પ્રમાણે શોધીએ હેરોનના સૂત્રની મદદથી. ઓકે, હેરોનના સૂત્રમાં પરિમિતિ, તમને સૂત્ર શું છે આપણા પાસે હેરોનનું સૂત્ર? ચાલો હું આ રીતે લખું છું, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. બરાબર. ABCનું ક્ષેત્રફળ બરાબર હેરોનના સૂત્ર પ્રમાણે શું થાય? S ગુણ્યા S માઇનસ A S માઇનસ B S માઇનસ C, જ્યાં S = A + B + C/2, અને A + B + C એટલે તો પરિમિતિ. A + B + C બરાબર શું થાય? મતલબ પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેટલી આપી છે? 180/2. તો S કેટલા મળ્યા? 90 સેન્ટીમીટર. કેટલા મળ્યા? ઓકે, Sની કિંમત તમને 90 મળી ગઈ. Aની કિંમત તો આપણે અગાઉ શોધી, ખબર છે? 60 60 60. Aની કિંમત તમને 60 મળે છે. અહીંયા A કહો કે B કહો કે C કહો, બધા શું છે? A. બધા એ જ છે ને? ઓકે, તો હેરોનના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો ત્રિકોણ ABC લખું છું, પણ તમારે સમજવાનું એનું ક્ષેત્રફળ. આ બધી કિંમતો મૂકી દઈએ. ચલો, Sની જગ્યાએ કેટલા લખશું? કૌંસમાં S - A. 90 - 60. બીજું પણ 90 - B. B કહો કે A કહો, બધું સરખું જ છે ને? 60. ત્રીજામાં પણ 90 - 60. ઓકે, જ્યારે વર્ગમૂળ, આમાં વર્ગમૂળ દાખશે, દરેક દાખલામાં વર્ગમૂળ તો છે જ, સૂત્રમાં વર્ગમૂળ છે એટલે. તો તમારે વર્ગમૂળ કઈ રીતે શોધવાનું? તો તમારે એના અવયવ પાડવાના. શું કરવાના? એના અવયવ પાડતી વખતે તમને એક જેવા અંક જ્યારે દેખાય ને, બે વખત ચાર વખત દેખાય ને, એટલે એક વખત બહાર લખી નાખવાનો. સિમ્પલ, યાદ રાખજો. જુઓ, તમને કહું. ચલો, 90 × 30 × 30 × વર્ગમૂળની અંદર ગુણાકારમાં જો કોઈ સંખ્યા બે વખત દેખાય ને, એટલે એક વખત બહાર લખી નાખવાની. કેમ? કેમ કે બે વખતનો મતલબ થાય 30 નો વર્ગ, અને 30 નો વર્ગ દૂર કરો એટલે બહાર શું વધે? ખાલી 30 વધે કે નહીં? મતલબ વર્ગમૂળની અંદર તમને સાદી ભાષામાં બે વખત કિંમતો દેખાય ગુણાકારમાં, એકબીજા સાથે કહીતી હોય ગુણાકાર, તો એ દૂર કરી અને બહાર એક વખત લખી નાખવાની, વર્ગમૂળની બહાર. ઓકે, આ જતી રહી. હવે સમજો, આ કિંમત નીકળી ગઈ, હવે વધ્યા કોણ? 90 × 30. ચલો, ફરીથી જુઓ, 90ને પણ આપણે અલગ કરીએ. 3 × 30 કહેવાય કે ના કહેવાય? 30 × 90, આને અવયવ પાડ્યા કહેવાય. શું કર્યું કહેવાય? અને ગુણ્યા 1 30 હતા. જુઓ, ફરીથી બે વખત 30 આવ્યા, તો શું કરો? એક વખત 12 લખો, મતલબ 12 પાસો ગુણાકાર થતો રહ્યો. અંદરથી આપણે 12 લઈએ છીએ ને, ગુણાકાર જ થતો રહે. તો વર્ગમૂળમાં કોણ વધ્યું? ખાલી 3 વધ્યા. ઓકે, 30 × 30, વાહ, શું આવે? 3 × 9 એટલે, વાહ,
900 જવાબ આવે અને જો નીચે વર્ગમૂળમાં 3 તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની હા સેન્ટીમીટરનો વર્ગ આવ્યો એવો જ જવાબ. જ્યારે વર્ગમૂળ છૂટા પાડો ત્યારે એમના અવયવ પાડવાના એટલે તમને વર્ગમૂળની બહાર લખતા આવડશે. આપણે બીજા દાખલા ગણશું એટલે પણ આવડશે, બરાબર ખબર પડી. તો આ હતો દાખલા નંબર 1. કેટલું મળશે એનું ક્ષેત્રફળ? 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. એકમ લખવાનું ભૂલવાનું નહીં. જો બાજુઓનું માપ મીટરમાં હોય તો ક્ષેત્રફળ મીટરનો વર્ગ આવે. બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો ક્ષેત્રફળ સેન્ટીમીટરનો વર્ગ. બાજુનું માપ કિલોમીટરમાં હોય તો ક્ષેત્રફળ. રેડી? ઓકે. જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડિયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે.